જે વાત કરો છો રાજુ ચુડાસમા અને નારણભાઈનું જે નામ છે એમની સાથેને પણ કંઈક વ્યવહાર કરવામાં આવી રહી છે. ગઈકાલે રવિવાર હતો. જનરલી રવિવારે ડૉક્ટરની પ્રેક્ટિસ ઓછી હોય છે અને રૂટિન પ્રમાણે 10-1 વાગ્યા સુધી સાહેબ એમના પેશન્ટ જોવા માટે આવતા હોય છે. ગઈકાલે 10 વાગે ત્યાં સુધી આવે નહીં એટલે ત્યાંના સ્ટાફે એમને કોલ કરે રિસીવ ન કરે એટલે પછી થોડો સમય થયો તો સ્ટાફ ઉપર આવ્યો તો દરવાજો બંધ હતો એટલે બારી વાટે જઈને દરવાજો ખુલીને જોયું તો આ બનાવ બની ચૂક્યો હતો. જે એમને પછી બધા જે એમના સ્ટાફ ઉપર આવી ગયા અને બીજા જે એમને સાથેના જે બીજા ડૉક્ટર્સ હતા એ અને આગેવાનો બધા આવી ગયા અને પછી પોલીસને જાણ થતા લગભગ 11:30 વાગે પોલીસને જાણ થઈ અને પોલીસ ત્યાં પહોંચી અને આગળની કાર્યવાહી બધી કરેલી હતી. હતું કે એમના જે દીકરા હિતાર્થ હતા એ ત્યાં બહાર હતા એટલે એમને આવતા આવતા એમને ઘણો સમય થયો અને આવ્યા પછી એમને જે વિગત જે હતી વિગતે જે ફરિયાદ લઈ અને એક અકસ્માત પર દાખલ કરવામાં આવેલી અને અકસ્માત દાખલ થયા બાદ પીએમ કરવામાં આવ્યું હતું અને પીએમની અંદર પણ સ્પષ્ટ કારણ જણાવ્યું છે કે ભાઈ હેંગિંગના લીધે એમને સુસાઇડ કરેલું છે. કોણ ડોક્ટર હતા, ડોક્ટરનું નામ શું? ડોક્ટર હતા આપણે જે વેરાવળના એક જાણીતા ડોક્ટર હતા અતુલ છગ અને એમની જે હતી એ સારી એમ સામાજિક રીતે એમનો મોભો હતો. લોકોમાં એમના સાથેના સંબંધો બધા હતા એમની સાથેના વ્યવહારો બધાના સાથેના એટલે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી. એમને પંખાથી એમને જે મફલર હતું એ મફલરથી ગળે ફાંસો ખાય અને પછી એમને એ રીતે આત્મહત્યા કરી દીધી. સર પ્રાથમિક તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી છે, સુસાઇડ નોટ ને લઈને કયા પ્રકારની તપાસ? હવે સુસાઇડ નોટ જે મળેલી છે બધા જાણકાર જ છે બાબતની છે. હવે એ સુસાઇડ નોટને લઈને એમાં સ્પષ્ટ કોઈ કારણ અમે જણાવેલું નથી તો શું કારણ છે એ બાબતે પણ એક અમે આગળ અમે એની તપાસ કરીશું. એ સિવાય જે આ નોટ છે એ ખરેખર એમને જ લખી છે એ પણ એક મોટો પુરાવો આપણે લેવો પડે એટલે અમે એને જે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ મારફતે એને ચકાસણી કરાવી અને જે પ્રમાણે આગળનો જે અહેવાલ આવશે એ મુજબ અમે આગળ કાર્યવાહી કરી. સર એમના મોબાઈલ ફોન કે એવું કોઈ કબજે લેવામાં આવ્યું છે પોલીસ? હા, મોબાઈલ ફોન એ બધા અમે કબજે કરેલા છે અને એના પણ અમે એફએસએલ ખાતે મોકલી અને એમાં પણ શું ખરેખર કંઈ જે જે કંઈ પુરાવો કોઈ મળતા હશે બાબતેના તો અમે એમાં કલેક્ટ કરીશું. પરિવારજનોના કોઈ પ્રાથમિક એના પુત્રનું નિવેદન પોલીસે લીધે એમાં ફરિયાદી લીધેલું છે એમાં એમને હાલ પૂરતું તો એમને જે બતાવેલું છે કે આ રીતનું સુસાઇડ કરેલું છે એ મુજબ પોલીસ આપણે જાહેરાત લીધી છે. જે જણાવ્યું છે મુજબ હજુ ડાઉટફુલ છે એટલે અમે એની તપાસ કર્યા પછી જે રિપોર્ટ આવશે એમાં પછી એટલે શું જણાવ્યું છે પરિવારે જે પરિવારે કંઈક નાણાક વ્યવહાર એમની સાથેના કંઈક હતા પણ કયા નાણાકીય વ્યવહારો હતા એ તપાસ કરી. પોલીસ સાથે નાણાકીય વ્યવહારોની વાત છે એમાં સ્પષ્ટ કોઈ લખેલું નથી. કઈ એના પરિવારના પુત્રએ શું જણાવ્યું છે કે કોની સાથે નાણાકીય વ્યવહાર એમના ઘણા સાથેના નાણાકીય વ્યવહાર હતા કેમ કે એ પોતે વ્યક્તિ એ રીતની હતી. હવે જે સુસાઇડ નોટમાં તમે જે વાત કરો છો રાજુ ચુડાસમા અને નારણભાઈનું જે નામ છે એમની સાથેના પણ કંઈક વ્યવહારો હતા પણ શું વ્યવહારો હતા કયા પ્રકારના વ્યવહારો હતા એ હજુ તપાસ કર્યા પછી આપણને ખબર પડશે. આ બે વ્યક્તિના જે સુસાઇડ નોટમાં નામ છે એ વ્યક્તિ કોણ છે આવી કોઈ પ્રાથમિક વિગત સામે આવી છે? પ્રાથમિક રીતે સામે નથી આવી પણ જે પ્રમાણે આપણે જે વિચારો છો કે રાજ્ય ચુડાસમા આપણને જાણો છો કે જે છે હાલ જે ચુડાસમા અને નારણભાઈ જે લખેલું છે એ આપણે કરવા જઈએ તો હાલના જે આપણે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું જે છે એ કે હોય સિવાય બીજા પણ હોઈ શકે ખરેખર કોણ છે શું છે એ તપાસ કરશે પછી ખ્યાલ આવશે. એના પરિવારજનોનો સાહેબ અંતિમ યાત્રા સમયે આક્રંદ આવ્યો છે અને કંઈક ન્યાય માંગવાની સમાજના અગ્રણીઓ સમક્ષ વાત કરી રહ્યા છે તેવા વિડીયો પણ આવ્યા છે એટલે કંઈક પોલીસની તપાસ સંતોષકારક નથી એવું કહી શકે? હાલ તો કોઈ સંતોષકારક આપણે ના કહી શકીએ. પ્રાથમિક આપણે તપાસ છે હજુ તો એ પ્રાથમિક તપાસ આધારે આપણે કશું નિર્ણય પર ના જઈ શકીએ. એના પુરાવા મળે કયા પ્રકારના પુરાવા છે શું છે એ કર્યા પછી આપણને એનો ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર એકચ્યુઅલી શું છે અને આની અંદર એક સ્પષ્ટ છે કે ભાઈ પોલીસ કોઈ બાયસ અમે થવાની નથી. સાહેબ રાજેશ ચુડાસમા અહીંના એમપી પણ છે અને એમની એક શક્યતા છે તો એમની પૂછપરછ કે અથવા તો કોઈ પ્રાથમિક કંઈ આપણે એ તપાસ દરમિયાન જે પણ જે રીતે નીકળશે જેમ આગળ તપાસ જતી જશે એ રીતે આગળ કાર્યવાહી કરશે. એટલે શક્યતા નકારી ન શકે કે એનું નામ નથી એવું આપણે કહી ના શકીએ અત્યારે હાલ જ્યાં સુધી આપણને પુરાવો ના મળે ત્યાં સુધી. સર હાલ આખરે કે આ સમગ્ર ઘટના પ્રકરણે પોલીસે રેકોર્ડ ઉપર શું નોંધ્યું છે? હાલ અકસ્માત પણ દાખલ કરેલી છે અને અકસ્માત આધારે પીએમ પણ થઈ ગયેલું છે અને પીએમમાં સ્પષ્ટ આવી ગયું છે કે ભાઈ હેંગિંગના કારણે એમને સુસાઇડ કરેલું છે. ઓકે સર, થેન્ક યુ સર.